हेलो स्टूडेंट्स, होप यू ऑल आर डूइंग वेल। इंडियन इकोनॉमी 2 નો યુનિટ 1 ચેપ્ટર 1 એમાં પ્રીવિયસલી આપણે ડિસ્કસ કરતા હતા સ્મોલ સ્કેલ ઇન્વેસ્ટરના પ્રોબ્લેમ્સ રેમેડીઝ એઝ વેલ એઝ સ્ટેપ્સ ટેકન। બરાબર, સ્ટેપ્સ ટેકન ની અંદર આપણે એવી વસ્તુ જોઈ કે ભાઈ સરકારે જે છે, ગવર્નમેન્ટે જે છે, એ 1991 ની પોલિસી ની અંદર 3 મેજર ચેન્જીસ કર્યા, જેની અંદર બીજા ઘણા ચેન્જીસ લિસ્ટેડ આઉટ ચેન્જીસ જે છે એ લોકોએ કરેલા છે। એમાં ફર્સ્ટ વસ્તુ તમને 1991 ની પોલિસીમાં આપણે જોઈ કે ઇન્ક્રીઝ ઇન ઇન્વેસ્ટમેન્ટ લિમિટ, then financial help or we can say that the financial assistance જે છે એ provide કર્યું છે। then comes to improvement in infrastructural facilities, infrastructural facilities જે છે એના improvisation ની અંદર આ લોકોએ ચેન્જીસ કરવાના થાય કરેલા। કારણ કે મેં તમને કીધું એ રીતે બેઝિકલી તમારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ડેવલપમેન્ટ કરવું જ પડશે, ધેન એન્ડ ધેન ઓનલી યુ કેન ગો ફોર ધી ડેવલપમેન્ટ ઓફ અધર ફેસિલિટીઝ ઓર વી કેન સે ધેટ ધી ડેવલપમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ। ફાઇન, એટ લાસ્ટ વી વર ડિસ્કસિંગ અબાઉટ ધી પોલિસીઝ રિગાર્ડિંગ 2000, એટલે કે 10 વર્ષના ઇન્ટરવલ પછી ગવર્મેન્ટને શું એવું લાગ્યું કે ચેન્જીસ, મેજર ચેન્જીસ કર્યા। એમાં અમુક વસ્તુ આપણે જોઈ લીધી, જેમ કે રાઇઝ ઇન અવેલેબિલિટી ઓફ ઓર્ગેનાઇઝેશનલ કેપિટલ, ધેન કમ્સ ટુ ઇમ્પ્રુવમેન્ટ ઇન ટેકનોલોજી, then comes to market related improvement, then comes to development of human resources in consonance with the World Trade Organization। બરાબર, World Trade Organization જે છે એની સાથે એ લોકો એક combination ની અંદર આપણને વસ્તુ આપી। હવે સી, તમને 2000 ની પોલિસી ની અંદર જે છે એ અમુક અમુક જે છે પાર્ટ ની અંદર વસ્તુ આપેલી છે। ફાઇન, લેટ્સ સી શું કહે છે। તમને આ પાર્ટમાં એક વસ્તુ આપેલી છે, એમાં 5 વસ્તુ લિસ્ટ આઉટ કરેલી છે। ફર્સ્ટ તમને આપ્યું છે કે રાઇઝ ઇન નંબર ઓફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ। બરાબર, પોલિસીની અંદર એમાં શું ચેન્જીસ કર્યા કે જેની અંદર ગવર્મેન્ટે એવી વસ્તુ મૂકી કે ભાઈ નેક્સ્ટ યર, એટલે કે આ બજેટ યરની અંદર ઓર આ બજેટ ની અંદર આપણે જેટલા બી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ છે એમાં વધારો કરશું। એટલે કે માની લો કે એટ ધેટ ટાઈમ કન્ટ્રીની અંદર જો 2 લાખ જેટલા સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ હોય તો એ લોકોએ એવો ટાર્ગેટ મૂકેલો હતો કે આ 2 લાખને વધારીને 5 લાખ સુધીના 5 લાખ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ જે છે એ એસ્ટાબ્લિશ કરવામાં આવે। ફાઇન, નેક્સ્ટ તમને કીધું છે કે રાઇઝ ઇન પ્રોડક્શન બાય સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી। યસ, આ વસ્તુ ખાસ એટલે ખાસ જરૂરી છે, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ જે છે એના પ્રોડક્શનની અંદર વધારો કેવી રીતે કરવામાં આવે। બરાબર, કેવી રીતે કોઈ પણ કન્ટ્રી જે છે એના પ્રોડક્શનની અંદર ઇન્ક્રીઝ કરવાનું છે। બિગ 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 બિઝનેસ યુનિટ્સ આર ઓલરેડી ઇમ્પ્રુવાઇઝડ, એ લોકો પાસે ટેકનોલોજી પણ એટલી સારી હોય છે ને એ લોકો ઓલરેડી ઇમ્પ્રુવાઇઝ મેનરની અંદર કામકાજ કરતા હોય છે। ફાઇન, તો અહીંયાથી એ લોકોએ તમને શું કીધેલું છે તો કે પ્રોડક્શનની અંદર વધારો કરો બાય ધી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી। હવે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીના પ્રોડક્શનમાં વધારો થાય ને એનો ફાયદો ખાલી સરકારને, ખાલી પબ્લિકને કે ઇન્ડસ્ટ્રીને પોતાની સરકારની એનો ફાયદો થાય। બરાબર, એ પોઈન્ટ ઓફ વ્યૂથી જે છે એ આ લોકોએ કીધેલું છે। શું કહે છે, જુઓ તો કે ભાઈ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી અત્યારે એવું એવું માનીએ કે ચાલો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી જે છે એ અમુક ટન સુધી ઉત્પાદન કરતું હોય। બરાબર, માની લો કે કોઈ સ્પેર પાર્ટ્સ છે કે કોઈ એવી વસ્તુ છે કે કાપડને રિલેટેડ, એટલે કે કાપડ ઉદ્યોગ જે છે અધર દેન ને કોઈ ટોપલી ને એવી બધી વસ્તુઓ જે કંઈ પણ અધર દેન ને ડેકોરેટિવ આઇટમ્સ બનાવે છે, તો આ બધી વસ્તુનું પ્રોડક્શન ડિમાન્ડ જે છે એને મીટ કરવા માટે, એટલે કે એને મળી રહેવા માટે તમારે પ્રોડક્શન વધારવું પડે અને પ્રોડક્શન એમને ન વધે, તમારે એના માટે એ લોકોને ટેકનિકલ ટેકનોલોજીકલ આસિસ્ટન્સ પણ પ્રોવાઈડ કરવું પડે। ઇટ મીન્સ કે જો એ લોકો બહારથી કોઈ વસ્તુ જે છે એને લઈ આવવા માંગે છે, બરાબર, ઇમ્પોર્ટ કરવા માંગે છે, તો તમે એને રિલેક્સેશન આપો। બહાર ક્યાંય એક્સપોર્ટ કરવા માંગે છે તો એની અંદર બી તમે કન્ટ્રી સાથે સારા રિલેશન હોય તો એના માટે બી તમે કન્ટ્રી જોડે કોઈ પણ કોન્ટ્રેક્ટ કરો ઓર વી કેન સે ધેટ ટ્રીટી સાઇન કરો। ફાઇન, તો ટ્રીટી સાઇન કરવાથી કે એવા કોન્ટ્રાક્ટ્સ બનાવવાથી તમને તો ફાયદો થશે, સાથે સાથે સામેવાળી કન્ટ્રીને ફાયદો થાય અને જે વેચનાર વ્યક્તિ છે એને બી ફાયદો થાય। ફાઇન, તો એ એક વસ્તુ તમને આપેલી છે। નેક્સ્ટ કીધું છે રાઇઝ ઇન એમ્પ્લોયમેન્ટ। ઓબ્વિયસલી તમે લોકલ લોકોને એમ્પ્લોયડ કરવાની ટ્રાય કરો છો, એટલે કે તમારી સોસાયટીના જ લોકો, તમારી આસપાસ રહેનારા જ લોકોને તમે ઓક્યુપાય કરવાની ટ્રાય કરો છો, એ લોકોને જ તમે એમ્પ્લોયડ કરો છો કોઈ બી એક્ટિવિટીઝમાં। ફાઇન, તો એ વસ્તુ જે છે એ તમને અહીંયા આપેલી છે। બરાબર, એ પોઈન્ટ ઓફ વ્યૂથી જે છે એ આપવામાં આવેલું છે કે એમ્પ્લોયમેન્ટની અંદર વધારો કરવામાં આવ્યો છે ને થાય જ, ઓબ્વિયસલી જો ઇન્ડસ્ટ્રી યુનિટ્સ વધે છે તો એમ્પ્લોયમેન્ટ વધશે,
અને લોકલ લોકોને એમ્પ્લોયમેન્ટ જો મળે, બે ચાર વર્ષથી હવે તો ટ્રેન્ડ થઈ ગયો છે ઇન્ટરપ્રિન્યોરનું. આ જે કાંઈ પણ લોકો જે છે એ ઇન્ટરપ્રિન્યોરની તમે સ્ટોરી સાંભળેલી હશે, ઘણી બધી સ્ટોરીઝ એવી છે કે જે ઇન્ટરપ્રિન્યોરની છે. એમાં મેજર કોઈ સ્ટોરી હોય તો એ છે ગૂગલની સુંદર પિચાઈ, બરાબર. વન્સ હી વોઝ એન એમ્પ્લોય ઓફ ધી કંપની, એક ટાઈમે એ ગૂગલનો એમ્પ્લોય હતો, એન્ડ નાઉ હી ઇઝ સીઈઓ ઓફ ગૂગલ. ફાઇન, સો એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરો છો તો એનાથી આગળ જતા ઇન્ટરપ્રિન્યોરની સ્ટોરી પણ બની શકે છે. એટલે કે આગળ જતા તમે ઇન્ટરપ્રિન્યોર બની શકો છો, કંપનીમાંથી જુદા થઈ અને અલગથી તમે એક ઊંચી પોઝિશન ઉપર તમારી કંપની ચાલુ કરી શકો છો. ફાઇન, અથવા તો તમે કંપનીની ઊંચી પોઝિશન ઉપર જઈ શકો છો જસ્ટ બાય યોર ક્રિએટિવિટી એન્ડ સ્કિલ્સ. ફાઇન, સો એ વસ્તુ આપેલી છે. નેક્સ્ટ તમને કીધું છે કે રાઇઝ ઇન એક્સપોર્ટ્સ, એક્સપોર્ટની અંદર કેવો વધારો જે છે એ કરવામાં આવે છે. સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીને તમે ટેકનોલોજીકલી રિલેક્સેશન આપો છો, રિસર્ચના ફોર્મેટમાં રિલેક્સેશન આપો છો, એન્ડ ધેન કમ્સ ટુ તમે ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ પ્રોવાઈડ કરો છો, ડ્યુટીઝ ઓછી કરી આપો છો. અધર ધેન ધેટ તમે એ લોકોની પ્રોડક્ટિવિટી વધારવામાં હેલ્પ કરો છો. તો આટલું બધું થાય તો એક્સપોર્ટ તો વધે જ ને, મેં તમને કીધું એમ, બરાબર. દરેક ડ્યુટીઝ ને એ વસ્તુ ઓછી થાય, તમારે પે ઓછું કરવું પડે ને તો ઓટોમેટિકલી તમે જે છે ને એ વધારો કરી શકો છો તમારી, માની લો કે કોઈ પણ વસ્તુ જે છે એને બહાર પહોંચાડવામાં. ફાઇન, સો તમે પ્રોડક્શન બી વધારે કરશો અને સાથે સાથે એ જ પ્રોડક્શનને બહાર મોકલશો બી વધારે. નેક્સ્ટ તમને કીધું છે રાઇઝ ઇન બેંક લોન. યસ, બેંક આટલી બધી વસ્તુ થાય ને સાથે બેંક લોનમાં પણ વધારો. ઓબ્વિયસલી તમે ઓછા રેટે બેંક આસિસ્ટન્સ પ્રોવાઈડ કરો છો તો લોકો લોન લઈને ધંધો તો કરશે જ, અને એ એક સી ઓલરેડી એક એન્કરેજમેન્ટ માટેનું જ વસ્તુ હતી, ઓર વી કેન સે ધેટ ધી ઓલરેડી એક એન્કરેજમેન્ટ માટેનું સ્ટેપ હતું કે જેથી કરીને લોકો લોન લઈને બી બિઝનેસ જે છે એને આગળ વધારી શકે. ફાઇન, તો એ એક વસ્તુ જે છે એ કહેવામાં આવેલી છે. નેક્સ્ટ તમને કીધું છે કે અલગ અલગ પ્લાન્સની અંદર એ લોકોએ શું ચેન્જીસ કરેલા છે. ફાઇન, લેટ્સ સી શું કહે છે. તો કે પોલિસી ફોર ધ ડેવલપમેન્ટ ઓફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ઇન 11th પ્લાન, બરાબર. 11th પ્લાનની અંદર કેટલા કેટલા ચેન્જીસ જે છે આ લોકોએ કરેલા છે એ વસ્તુ અહીંયા ડિસ્કસ કરેલ છે. લેટ્સ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. 2006-07 પ્રોડક્શન ઓફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ વોઝ ટુ ધી ટર્ન ઓફ રૂપીઝ 585,112 crores ઇન 2006-07 એટ કરંટ પ્રાઇઝ. સી, મેં તમને કરંટ પ્રાઇઝ અને એક કહી શકાય કે એક ડિસાઇડેડ પ્રાઇસ, ઓર વી કેન સે દેટ ધી એક બેઝિયન પ્રાઇસ ઓર કરંટ પ્રાઇસ જે છે એનો મેં તમને ડિફરન્સ સમજાવી દીધું છે. ફાઇન, કરંટ પ્રાઇસનો સીધો સાધો મતલબ થાય છે કે તમે કોઈ પણ પ્રકારનું બેઝિયર નથી લેતા, એટલે કે ઇન્ડેક્સ નંબરની અંદર કોઈ પણ પ્રકારનો આધાર વર્ષ આપણે જે લેતા ને એ આધાર વર્ષ નથી લેતા પણ ચાલુ વર્ષ, બરાબર, જેને તમે કરંટ યર તરીકે ઓળખતા. તો કરંટ યરની જેટલી પણ પ્રાઇઝિસ હોય એને કરંટ પ્રાઇઝ કહેવાય છે. વિચ વોઝ ઇન્ક્રીઝડ ટુ 13,98,803 crores ઇન 2011-12, બરાબર. 11-12ની અંદર જે છે એ 5 લાખ કરોડથી લઈ અને 13 લાખ કરોડ, ઓર વી કેન સે દેટ ધી અપ્રોક્સિમેટલી 14 લાખ કરોડ જેટલી વસ્તુ તમને આપેલી છે, તો એટલો વધારો થયેલો છે તેમાં. તો કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી જે છે એના પ્રોડક્શનની અંદર 1,00,000 crore rupees પ્રોડક્શન સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી સાઇડથી તમને મળેલું છે. નેક્સ્ટ તમને કહે છે કે દસ ઇન ધી 5-year પીરિયડ ઓન એન એવરેજ ધેર વોઝ રાઇઝ ઇન ધી પ્રોડક્શન ઓફ ઓર પ્રોડક્શન એટ 15.4% પર યર, બરાબર. 15.4% જે છે એ વધારો જે છે એ તમને આપવામાં આવેલો છે અહીંયા. ફાઇન, ટોટલ પ્રોડક્શનના. ફાઇન, યુ કેન સી હિયર. નેક્સ્ટ તમને શું કહે છે, તો કે ધ ઇન્ડસ્ટ્રી વોઝ એબલ ટુ પ્રોવાઈડ એમ્પ્લોયમેન્ટ ટુ 594.61 lakh people, એટલે કે અપ્રોક્સિમેટલી 6 લાખ જેટલા લોકો જે છે એને પ્રોવાઈડ કરેલી છે જે કંઈ પણ એમ્પ્લોયમેન્ટ રિલેટેડ ઓપોર્ચ્યુનિટીઝ હોય એ. નેક્સ્ટ તમને કહે છે કે ઇન 2006-07 વિચ વોઝ બી ડિસાઇડેડ ટુ બી ઇન્ક્રીઝડ ટુ 732.17 lakh people ઇન 2010-11, બરાબર. એટલે કે 732 લાખ જેટલા લોકો જે છે એને એ લોકોએ 2010-11ની અંદર એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પ્રોવાઈડ કરવાનું ડિસાઇડ કરેલું છે. કરેલી નથી, કરેલી કેટલી છે તો કે 594.
એ વસ્તુ હંમેશા યાદ રાખવાની, કારણ કે તમને એ વસ્તુ જે છે એ આગળ કરવામાં આવશે એ કન્ટેક્સ્ટમાં પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. ફાઇન, નેક્સ્ટ તમને કીધું છે ઓન એન એવરેજ 4.5 પર યર ધ રેટ ઓફ એમ્પ્લોયમેન્ટ ઇઝ ડિસાઇડેડ ટુ બી ઇન્ક્રીઝ. બરાબર, 4.5% જે છે એનાથી વધારો થવો જોઈએ, 4.5% વધારો થવો જોઈએ એમ્પ્લોયમેન્ટની અંદર. એ વસ્તુ અહીંયા તમને કહેવામાં આવેલી છે કે આગળ જતા આપણે એટલીસ્ટ આફ્ટર 5 યર્સ એટલે કે આ પંચવર્ષીય યોજના પછી બરાબર 4.5% વધારો થયેલો હશે રોજગારીમાં. નેક્સ્ટ તમને કહે છે ઇટ હેઝ બીન ડિસાઇડેડ ટુ ગીવ એન્કરેજમેન્ટ ટુ બેન્ક્સ ટુ સેન્કશન્સ લોન અપ ટુ ₹5 લેખ્સ એટ 8% ઇન્ટરેસ્ટ વિધાઉટ એની સિક્યુરિટીઝ. અલ્ટિમેટલી તમને આવડી મોટી લોન જે છે, મોટી લોન જે છે એ સિક્યોરિટી વગર મળે નહીં, પણ અહીંયા તમને એવું કીધેલું છે કે ભાઈ લોન 5 લાખ સુધીની લોન જે છે એ 8% જે છે એ વિધાઉટ એની સિક્યુરિટી, કોઈ પણ પ્રકારની સિક્યુરિટી વગર આપવામાં આવેલી છે. ફાઇન, નેક્સ્ટ તમને કીધું છે ઇટ હેઝ બીન ડિસાઇડેડ ટુ પ્રોવાઈડ ટેકનિકલ નોલેજ ટુ સ્મોલ યુનિટ્સ બાય 3000 ટેકનિકલ એક્સપર્ટ્સ. એટલે કે આગળ જતા બરાબર આગલી પંચવર્ષીય યોજનામાં 3000 ટેકનિકલ એક્સપર્ટ દ્વારા ટેકનોલોજીકલ નોલેજ આપવામાં આવશે. કોને? તો કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીના જેટલા બી લોકો હોય એને. ફાઇન, લેટ્સ સી નેક્સ્ટ શું કહે છે. તો કે એન્કરેજિંગ સ્ટેપ્સ ફોર સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ઇન 12th 5-year plan એઝ અંડર. બરાબર, 12મી પંચવર્ષીય યોજનાની અંદર એ લોકોએ શું પ્લાનિંગ જે છે એ કરેલું છે અને કેટલા રિલેક્સેશન આપેલા છે અને કેવા સ્ટેપ્સ એ લોકો લેવાના છે બધું અહીંયા ડિસ્કસ કરેલું છે. જોઈએ શું કહે છે. તો કે ઇટ વોઝ ડિટરમાઇન્ડ ટુ મેક એન અરેન્જમેન્ટ ટુ એન્શ્યોર દેટ રિક્વાયર્ડ ઇમ્પોર્ટ્સ આર ઇઝીલી અવેલેબલ સો દેટ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ કેન બી એન્કરેજ. મેં તમને આની પહેલાં પણ કીધું કે રિક્વાયરમેન્ટ જે વસ્તુ તમારી બેઝિક છે એટલે કે મશીનરીઝ છે કે રો મટીરિયલ છે અને એ વસ્તુ તમે જો બહારથી મંગાવો છો તો તમારે ખાસ જે છે એ ઇમ્પોર્ટ માટેના રિલેક્સેશનની જરૂરિયાત પડશે અને સરકારે એ જ વસ્તુ કરેલી છે 12મી પંચવર્ષીય યોજનામાં. બરાબર, કે ઇમ્પોર્ટની અંદર જે છે એ કહી શકાય કે રિલેક્સેશન આપેલું છે. બરાબર, એના માટે હું તમને કહી દઉં, તમને એમ થાય કે મેડમ રો મટીરિયલ તો મોસ્ટલી કંપની એવી જ જગ્યાએથી મંગાવતી હોય કે જેને નજીક પડે, પણ અહીંયા હું તમને ચોખે ચોખ્ખું એક બહુ સિમ્પલ એવું એક્ઝામ્પલ તમને આપી દઉં છું. તમે જનક અગરબત્તીનું નામ સાંભળેલું હશે. બરાબર, જનક ફ્લોરા કરીને આપણી અહીંયાની રાજકોટની કંપની છે, એ અગરબત્તીવાળા, અને પછી તો તમે આ જે જાઝ સ્પ્રેનો યુઝ કરો છો એ બી એ લોકો જ બનાવે છે, જનક પરફ્યુમર્સ અહીં એની જે કંપની છે, સિસ્ટર કન્સર્ન કંપની. હવે આ લોકો તમને વિશ્વાસ નહીં આવે કે અગરબત્તી બનાવવાનું રો મટીરિયલ, બરાબર, અગરબત્તી બનાવવાનું રો મટીરિયલ એ લોકો બહારના કન્ટ્રીઝ પાસેથી મંગાવે છે અને કેટલું એડવાન્સમાં મંગાવે છે એ બી હું તમને કહી દઉં. સી, આઈ હેવ સ્ટડીડ દેટ કંપની એઝ અ પાર્ટ ઓફ ધી કેસ સ્ટડી, ધેટ્સ વાય આઈ નો ઓલ ધીસ થિંગ્સ. બરાબર, તમારે જો વિઝિટ કરવી હોય અને ઓનરને મળી શકતા હોય ઓર તમારા જાણીતા હોય તો તમે એમની પાસેથી લઈ શકો છો. એ લોકો મિનિમમમાં મિનિમમ 8-9 મહિના એડવાન્સમાં એનું રો મટીરિયલ મંગાવે છે એન્ડ યસ દે આર ઓલ્સો પેઇંગ એક્સપેન્સીસ ઓફ ગોડાઉન ફોર પ્રોક્યુરમેન્ટ ઓફ રો મટીરિયલ. કારણ કે 8 મહિના સુધી એ કાચા માલને સાચવવું ઇટ ઇઝ ધી હેક્ટિક ટાસ્ક. બરાબર, બટ યસ દે આર taking all these expenses just to procure and getting that raw materials from other countries, right? So next humne kitu che ki for developing more and more the small scale and cottage industries in the rural sector it has been decided to provide infrastructural facilities and banking facilities to these areas. Barabar, વધારેમાં વધારે ટાઈની ઇન્ડસ્ટ્રી અને કોટેજ ઇન્ડસ્ટ્રીઝ જે છે એને એન્કરેજ કરવા માટે એ લોકોએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી વધારવાનું અને સાથે સાથે બેન્કિંગ ફેસિલિટી વધારવાનું ડિસિઝન લીધેલું છે. ફાઇન, તો એ એક વસ્તુ છે. નેક્સ્ટ તમને 13 કોટીના બજેટનું ડિસ્કશન કરેલું છે એટલે કે ઓબ્વિયસલી અહીંયા 12 સુધીનું કમ્પ્લીટ થઈ ગયું હશે. બરાબર, સો નેક્સ્ટ એ લોકોએ 13-14થી લઈને તમને બજેટરી ડેટા આપેલો છે. સી, યુ કેન સી હિયર. ફાઇન, સો એ મેનરમાં વસ્તુઓ જે છે એને ડિસ્કસ કરાવવાની છે. લેટ્સ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. શું કહે છે, સી 13-14ના બજેટમાં ટાઈની ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ માટે કેવા ડેવલપમેન્ટ કરેલા છે. અ પ્રોવિઝન હેઝ બીન મેડ ટુ ઇન્ક્રીઝ ધી લોન ઇશ્યુઇંગ કેપેસિટી ₹2,10,000 crores ટુ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા ફોર ઇટ્સ રી ઇશ્યુઇંગ લોન્સ. બરાબર, એટલે કે સીડબી જે છે
બરાબર સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા સિડબી જે છે એને આ લોકોએ 2,10,000 કરોડનું આસિસ્ટન્સ આપ્યું બીજી બધી બેંકોએ ઓર વી કેન સે સેન્ટ્રલ બેંકે તેના માટે ખાસ કરીને તો કે પોતાની જે કંઈ પણ બેંકની અંદર લોકોએ લોન લઈ ગયા છે એવી લોન જે છે એવી લોન ફરી પાછી બીજા યુનિટને આપી શકે બરાબર તો એને રી ઇશ્યુઅન્સ માટે જે છે એ 2,10,000 કરોડનું આસિસ્ટન્સ પ્રોવાઈડ કરેલું છે નેક્સ્ટ કે છે કે ફોર એન્કરેજિંગ ધી લેધર ઇન્ડસ્ટ્રી ધ કસ્ટમ ડ્યુટી વોઝ રિડ્યુસ્ડ ફ્રોમ 7.5% ટુ 5% ફોર ધી ઇમ્પોર્ટેડ મશીન ફોર લેધર એન્ડ અધર સોરી લેધર એન્ડ લેધર ગુડ્સ બરાબર જેટલા પણ મશીન તમે બહારથી મંગાવવા માંગો છો એના માટે થઈ અને 18% જે છે એ ડ્યુટી રિડ્યુસ કરી નાખેલી છે આ લોકોએ બરાબર એટલે કે 7.5%થી લઈ અને 5% સુધી એ લોકોએ રિડ્યુસ કરી દીધી જેથી કરીને લેધર ઇન્ડસ્ટ્રી જે છે એ ઇમ્પ્રુવાઇઝ થઈ શકે રાઈટ નેક્સ્ટ તમને કીધું છે કે સ્ટેપ્સ ટેકન ઇન ધી 2014-15 બજેટ ટુ એન્કરેજ ધી ડેવલપમેન્ટ ઓફ સ્મોલ એન્ડ ટાઇની ઇન્ડસ્ટ્રીઝ બરાબર 2014-15 બજેટની વાત કરી છે શું કહે છે તો કે ₹10,000 કરોડ હેવ બીન અલોકેટેડ ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઓરિએન્ટેડ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ટુ બી એસ્ટાબ્લિશ બાય અર્બન એન્ડ રૂરલ યુથ હુ હેવ બીન સ્કિલ અંડર સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ બરાબર જે યુવકો જે છે કે જેટલી પણ માની લો કે લેડીઝ લોકો ગર્લ્સ છે બરાબર શું બોયઝ ને ગર્લ્સ કે જે લોકો ખાસ કરીને સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામના અંડરમાં એ લોકોને સ્કિલ્સ પ્રોવાઈડ કરવામાં આવી હોય અને એ લોકો પોતાના સાઈડથી જે છે એ એમ્પ્લોયમેન્ટ જનરેટ કરી હોય સેલ્ફ એમ્પ્લોયડ હોય ઓર પોતાની રીતે જે છે એક સ્મોલ સ્કેલ યુનિટ જે છે એસ્ટાબ્લિશ કરેલું હોય તો એ લોકો માટે ખાસ કરીને 10,000 કરોડનું આસિસ્ટન્સ જે છે એ પ્રોવાઈડ કર્યું છે એમ એટલા રૂપિયા અલોકેટ કર્યા છે આ લોકોને હેલ્પ કરવા ફાઇન નેક્સ્ટ તમને કીધું છે ₹20 કરોડ હેવ બીન અલોકેટેડ ફોર ક્રિએટિંગ હેન્ડીક્રાફ્ટ એકેડેમી ઇન દિલ્હીની અંદર હેન્ડીક્રાફ્ટ એકેડેમીને જે છે એ ઉપર લઈ આવવા ઓર એના એસ્ટાબ્લિશ માટે જે છે એ 20 કરોડ રૂપિયા અલોકેટ કરેલા છે નેક્સ્ટ તમને કીધું છે સ્ટેપ્સ ટેકન ઇન 2015-16 બજેટ ફોર એન્કરેજિંગ ડેવલપમેન્ટ ઓફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ બરાબર જેટલા પણ સ્ટેપ્સ છે 15-16 બજેટની અંદર લેવામાં આવ્યા છે અહીંયા લિસ્ટ આઉટ કર્યા છે જોઈએ શું કહે છે એ લોકો દેર આર 5.77 કરોડ સ્મોલ બિઝનેસ યુનિટ્સ તમે જોઈ શકો છો કે કેટલા બિઝનેસ યુનિટ છે મેં તમને પ્રીવિયસલી ખાલી એક એક્ઝામ્પલની અંદર લાખની અંદર વાત કરી હતી કે 2,00,000થી લઈ અને 5,00,000 સુધી વધારો કરે અહીંયા તમે જોઈ શકો છો એના નંબર્સ કેટલા નંબર ઓફ યુનિટ છે તો કે 5.77 કરોડ એટલે કે 5.77 કરોડ જે છે એટલા સ્મોલ બિઝનેસ યુનિટ્સ છે વિચ ઇન્ક્લુડ ટાઇની એન્ડ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ બરાબર કે જે ટાઇની અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ જે છે એને ઇન્વોલ્વ કરે છે ઇન ઓર્ડર ટુ સી દેટ ઇટ ઇઝ પ્રોવાઈડેડ સિસ્ટમેટિક ફાઇનાન્સ માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ એજન્સી વિલ બી ક્રિએટેડ બે વસ્તુ તમને કહી દઉં છું શું છે એ પહેલાં તો સિસ્ટમેટિક ફાઇનાન્સ ઇટ મીન્સ કે સૌથી પહેલો પ્રેફરન્સ જે છે એન્સિલરીને દેન કમ્સ ટુ સ્મોલ દેન કમ્સ ટુ ટાઇની ઇન્ડસ્ટ્રી એન્ડ દેન કમ્સ ટુ કોટેજ આ પ્રમાણે જે છે એ લોકો આસિસ્ટન્સ પ્રોવાઈડ કરતા હોય એમાં એ લોકોએ કહ્યું શું તો કે ટાઇની ઇન્ડસ્ટ્રીને ખાસ કરીને અપલાવવા માટે માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ એજન્સી જે છે એક ગવર્મેન્ટ એજન્સીની સ્થાપના કરવામાં આવશે એવું આ લોકો કહે છે 2015-16 બજેટનો ડેટા છે પ્લીઝ એક વસ્તુ માટે ખાસ તમારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી ધીસ ઓલ આર ધી બજેટેડ ડેટા એટલે કે આગળ જતા શું કરશું એના માટેનો ડેટા છે શું થઈ ગયું છે એ કંઈ અત્યારે કહી ના શકે ફાઇન નેક્સ્ટ તમને કહે છે ફોર ધી બેનિફિટ ઓફ મોર એન્ડ મોર સ્મોલ બિઝનેસ યુનિટ્સ મુદ્રા બેંક વિલ બી એસ્ટાબ્લિશ વિથ ધી ફંડ ઓફ 20,000 કરોડ્સ વિચ વિલ પ્રોવાઈડ ફાઇનાન્સ એટ રિઝનેબલ રેટ્સ એન્ડ ઇન ટાઈમ ટુ ધી સ્મોલ યુનિટ્સ બરાબર ખાસ કરીને મુદ્રા બેંક સાઈડથી 20,000 કરોડનું ફાઇનાન્સ જે છે એની હેલ્પ કરવામાં આવી અને એ બી કેવા તો કે રિઝનેબલ રેટથી બરાબર તો એ વસ્તુ જે છે એ કરવામાં આવેલી છે અહીંયા નેક્સ્ટ તમને 16-17નો ડેટા આપેલો છે જોઈએ એમાં શું કહે છે તો કે સ્ટેપ્સ ટેકન ફોર એન્કરેજિંગ ડેવલપમેન્ટ ઓફ ટાઇની એન્ડ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ઇન 2016-17 બજેટ અંડર સેક્શન 44A(d) Now the small industries having a turnover of ₹2,000 crore have been provided
રિલીફ ઇન ધી ટેક્સ. બરાબર, એટલી નાની એવા નાના બિઝનેસ યુનિટ કે જેનું ટર્નઓવર 2 કરોડ અથવા તો એના કરતા ઓછું હોય તો એને જે છે એ ટેક્સ રિલીફ પ્રોવાઈડ કરેલી છે. આગળ તમારે આવશે કે કેટલી ટેક્સ રિલીફ એ લોકોએ પ્રોવાઈડ કરી છે, જોઈએ શું કે છે. અ રેકમેન્ડેશન હેઝ બીન મેડ ટુ ગીવ 10% ટેક્સ રિલીફ એક્સેપ્ટ મેટ ટુ સ્ટાર્ટઅપ ઇન્ડસ્ટ્રીઝ. બરાબર, ફોર સ્ટાર્ટઅપ અ કંપની કેન બી ઇનિશિયેટેડ વિદિન અ ડે. ધ કંપની સ્ટાર્ટેડ બિટવીન એપ્રિલ 2016 ટુ માર્ચ 2017 વિલ નોટ હેવ ટુ પે એની ટેક્સ ઓન ઇટ્સ પ્રોફિટ ફોર 3 યર્સ. બરાબર, એક પ્રોગ્રામના તહેત આ લોકોએ રેકમેન્ડેશન પર 10% જે છે એ ટેક્સ રિલીફ માટે આપી. પણ પછી આગળ જતા એ લોકોએ શું કર્યું તો કે જે કંપની ખાસ કરીને એપ્રિલ 2016 થી માર્ચ 17 સુધીમાં એસ્ટાબ્લિશ થઈ હોય એના માટે એ લોકોએ શું કર્યું તો કે પ્રિસીડિંગ 3 યર્સ માટે ટેક્સ રિલીફ આપી દીધી કે કોઈ પણ પ્રકારનો પ્રોફિટ ઉપર ટેક્સ ભરવો પડશે નહીં. ફાઈન, જોઈએ 17-18 બજેટમાં એ લોકોએ શું સ્ટેપ્સ લીધેલા છે. 5% ટેક્સ રિલીફ હેવ બીન ગીવન ટુ ધોઝ હુ હેવિંગ લેસ ધેન 50 કરોડ ટર્નઓવર. અહીંયા સુધી તો ખાલી 2 કરોડનું જ હતું, અહીંયા 50 કરોડ કરતા જે લોકોનું ઓછું ટર્નઓવર હતું એને 5% ટેક્સ રિલીફ આપી દીધેલી છે. નેક્સ્ટ તમને કીધું છે કે અંડર ધી પ્રાઇમ મિનિસ્ટર્સ સ્કીમ ઓલ્સો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ હેવ બીન પ્રોવાઈડેડ સબસ્ટેન્શિયલ રિલીફ ઇન ધી ટેક્સ. બરાબર, પ્રાઇમ મિનિસ્ટર સ્કીમના અંડરમાં સબસ્ટેન્શિયલ રિલીફ જે છે ટેક્સની એ આપવામાં આવેલી છે. નેક્સ્ટ તમને કીધું છે કે સ્ટેપ્સ ટેકન ટુ એન્કરેજ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ઇન 2018-19 બજેટ. શું કહે છે, 2017-18 બજેટમાં એ લોકોએ શું શું રિલેક્સેશન આપ્યા છે એ તમને કહે છે. જોઈએ, ધ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ હેવિંગ ટર્ન ઓવર લેસ ધેન. હવે તમે જોઈ શકો છો કે ટર્ન ઓવરની લિમિટ કેમ વધી, અહીંયા 2 કરોડ, અહીંયા 50 કરોડ અને અહીંયા તમને આપેલી છે એ છે 250 કરોડ. બરાબર, જે મીડિયમ એટલે આમાં એક કેટેગરી એ બી આવી ગઈ છે કે મીડિયમ સ્કેલ બી આવી જાય છે કે જેની અલ્ટિમેટલી લિમિટ જ 5 કરોડથી લઈને 15 કરોડની ઇન્વેસ્ટમેન્ટની હોય છે. ફાઇન, સો એની ટર્ન ઓવર જો 250 કરોડ હોય બરાબર તો એની અંદર શું કહે તો કોર્પોરેટ ટેક્સ હેઝ બીન રિડ્યુસ ટુ 25% ફ્રોમ 30%, એટલે એમાંય 5% ટેક્સ રિલીફ આવી ગઈ. બરાબર, જસ્ટ 33,000 યુનિટ્સ વિલ હેવ ઇટ્સ બેનિફિટ. ધીસ વિલ હેલ્પ ઇન્ક્રીઝ એમ્પ્લોયમેન્ટ. યસ, તમને જો ટેક્સની અંદર રિલીફ મળતો હશે તો ઓબ્વિયસલી તમે એફર્ટ કરશો તમારી કંપની જે છે એને ઉપર લઈ જવા માટે, એને આગળ વધારવા માટે. ફાઇન, નેક્સ્ટ તમને કીધું છે ધ ટર્ન ઓવર લિમિટ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર હેઝ બીન ઇન્ક્રીઝડ ફ્રોમ 50 કરોડ ટુ 250. જેટલા પણ જેમ્સ ને જ્વેલરી સેક્ટરની અંદર કામ કરતા હતા એના માટે લિમિટ વધારીને 50 કરોડથી 250 કરોડ કરી દીધી છે. ફાઇન, નેક્સ્ટ તમને કીધું છે ધ ફાઇનાન્સ ઇન મુદ્રા સ્કીમ હેઝ બીન ઇન્ક્રીઝડ ફ્રોમ 1.22 લાખ કરોડ ટુ 2.44 લાખ કરોડ, ઓલમોસ્ટ ઇટ ઇઝ ડબલ. બરાબર, ડબલ જેટલી જે છે એ લિમિટ વધારી દીધી. એટલે કેમ નહોતું તો પહેલાં એ લોકો મુદ્રા સ્કીમમાં આસિસ્ટન્સ 1 કરોડ ને 1.22 લાખ. બરાબર, એટલે કેવું તો કે 1 લાખ કરોડ જેટલું જે છે એ લોકો આસિસ્ટન્સ પ્રોવાઈડ કરતા હતા જે વધારીને 2 લાખ કરોડ જેટલું જે છે એ લોકોએ કરેલું છે. ફાઇન, એઝ વેલ એઝ એમ્ફોસાઇઝ ઇઝ લેઇડ ઓન સ્ટાર્ટઅપ સો દેટ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ વિલ બી બેનિફિટેડ. બરાબર, સ્ટાર્ટઅપ પર ખાસ એ લોકોએ જે છે એ ભારણ મૂકેલું છે કે ભાઈ બધા પોતપોતાના બિઝનેસ જે છે એ કરી શકે. નેક્સ્ટ તમને કીધું છે કે ટુ MSME સેક્ટર ₹3,794 કરોડ હેવ બીન પ્રોવાઈડેડ એઝ ટ્રેડિંગ સપોર્ટ કેપિટલ એન્ડ ઇનોવેશન ઇન્ટરેસ્ટ સબસિડી. 6.96 લાખ કંપનીઝ હેવ ફાઇલ્ડ રિટર્ન્સ આઉટ ઓફ વિચ 6.37 લાખ કંપનીઝ આર ઇન્ક્લુડેડ ઇન ધી MSME કેટેગરી. બરાબર, MSME કેટેગરીની અંદર 6.96 લાખ જેટલી કંપની જે છે એ લોકોએ ફાઇલ કરેલું હતું રિટર્ન અને એમાંથી 6.67 લાખ કંપની જેટલી જે છે એને MSME કેટેગરીમાં ઇન્વોલ્વ કરવામાં આવેલી છે. ફાઇન, અને આગળ તમને જે છે રિલેક્સેશન આપેલું છે 3,794 કરોડ જેટલું. ફાઇન, કે એટલું રિલેક્સેશન જે છે MSME કેટેગરી માટે ખાસ સાઇડમાં મૂકવામાં આવેલું છે. એટલે આ એક નવી જ કેટેગરી એટલે કે સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ બિઝનેસીસ જે છે એના માટેની કેટેગરી છે. ફાઇન, દેટ યુ ઓલ નો, વી આર ઓલરેડી સ્ટડીડ ઇટ ઇન અનએમ્પ્લોયમેન્ટ એન્ડ પોવર્ટી. નેક્સ્ટ, લાસ્ટ તમને કીધું છે ધ પ્રોસિજર ફોર ઇમ્પોર્ટિંગ રો મટીરિયલ ફોર સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી વિઝ અ વિઝ ધ ઇમ્પોર્ટ ડ્યુટી ઇઝ ડિક્રીઝ. ઓબ્વિયસલી એ વસ્તુ આપણે આગળ પણ ભણી ગયા કે કેટલી ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર એ લોકોએ રિલેક્સેશન આપેલું છે. ફાઇન,
So this is all about the budgeted data for steps and taken to encourage the small scale industry, or we can say there is the tiny industry. Near we are ending our first chapter, बराबर unit 1. કે જે તમને આપેલું છે એક બર્ડ્સ આઈ વ્યૂ ડિફરન્ટ સેક્ટર્સ નું, જેમાં બે મેજર સેક્ટર આપેલા છે ઇન્ડસ્ટ્રી ને એગ્રીકલ્ચર. ફાઇન, તો એ બંને સેક્ટરમાંથી આપણે ફર્સ્ટ ચેપ્ટર જે છે એ પૂરું કરીએ છીએ. અહીંયા આપણું ફર્સ્ટ ચેપ્ટર જે છે પૂરું થાય છે. કમિંગ સેશનમાં સેકન્ડ ચેપ્ટર કે જે એગ્રીકલ્ચર છે એના વિશે ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.